પ્રધાનમંત્રી મનની વાત કરતા રહ્યા પરંતુ દેશનો એક અભિન્ન હિસ્સો સળગતો હતો આ સળગતા અભિન્ન હિસ્સામાં પ્રધાનમંત્રીની દખલગીરી નહીં થતાં એક સ્ટેટમેન્ટ પણ સામે નહીં આવતા આવતીકાલે લોકોએ પ્રધાનમંત્રીના મનની વાતના કાર્યક્રમ સમયે રેડિયો તોડી કાઢ્યા રેડિયો સળગાવી નાખ્યા આ હિસ્સો છે જે સળગી રહ્યો છે જેને આગમાં જોકી દેવામાં આવ્યો છે અને છતાં સત્તામાં બેઠેલા પ્રધાનમંત્રી આ મામલે કંઈ કરી નથી શકતા તેવું લાગે છે આપણે આ વાતના રેડિયો શા માટે સળગાવ્યા અને અભિનિસ્સો શા માટે સળગી રહ્યો છે તેની વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મનની વાત રેડિયોના માધ્યમથી દેશની જનતા સુધી પહોંચાડે છે પરંતુ દેશ એકસો ચાલીસ કરોડ જેટલા લોકોથી બનેલો એક દેશ ભારત છે અને આ એકસો ચાલીસ કરોડ લોકોના પણ મનની વાત હોય છે એમના મનની વાત કોણ સાંભળશે કે આ માધ્યમથી સાંભળશે એ તો મને પણ નથી ખબર અને આ નાગરિકોને પણ નથી ખબર પરંતુ પ્રધાનમંત્રીની વાત પ્રધાનમંત્રીના મન કી બાતના કાર્યક્રમને સો કરોડ લોકોએ સાંભળી એવો એક સર્વે કરે છે આ સર્વેમાં જેટલું ધ્યાન આપ્યું એના કરતાં વધારે ધ્યાન અભિન્ન હિસ્સામાં ચોંકાતી આગ પર આપ્યું હોત તો કદાચ આજે મણિપુર સળગી ના રહ્યું હોત વાત છે આપણા નોર્થ ઇસ્ટના સેવન સિસ્ટર્સમાંનું એક સ્ટેટ મણિપુરની મણિપુરમાં છેલ્લા બે મહિના જેટલા સમયગાળાથી ત્યાંના ત્રણ સમુદાય કે જે ત્રણે ત્રણ સમુદાય ટ્રાઇબ છે જેમાં મૈતી કુકી અને નાગા છે આ ત્રણેય સમુદાય હાલમાં એક આગમાંથી પસાર થઈ રહ્યા છે મણિપુર ભડકે બળી રહ્યું છે અને માગણી કરી રહ્યું છે કે શાંતિ સ્થાપો શાંતિ સ્થાપો સવાલ એ છે કે પ્રધાનમંત્રી પોતાના મનની વાત કરી રહ્યા હતા ત્યારે આ મણિપુરની વાત એમને યાદ નહીં આવી હોય એક સમયે આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહ આ બાબતે શું કરી રહ્યા હતા અને શું કહી રહ્યા હતા મણિપુરમાં હથિયારો સાથે લોકો ફરી રહ્યા છે લોકોના હાથમાં હથિયાર પહોંચી ગયા છે દ્રશ્યો જોઈ અને લાગે કે આ ભારતના નહીં પરંતુ જ્યાં સિવિલ વોર ચાલી રહી હોય એ પ્રકારના દેશના છે પણ ખરેખર ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આ ભારતના અભિન હિસ્સાના દ્રશ્યો છે જ્યાં આગ દેખાય છે જ્યાં હથિયારો સાથે લોકો દેખાય છે ગભરાયેલી મહિલાઓ રસ્તા પર પ્રાર્થના કરતી દેખાય છે કે ઈશ્વર હવે શાંતિ સ્થાપો સત્તાધીશોને મણિપુરમાં કંઈ દેખાતું નથી શા માટે આ ચાલે છે તો જે પ્રકારના આક્ષેપો થાય છે એ પ્રકારે કે આ રાજકારણનું પાપ છે અને સત્તાધીશોનું પાપ છે જે મણિપુરમાં હવે આગ બની અને સામે આવ્યું છે અને નિર્દોષોના ભોગ લેવાઈ રહ્યા છે આ વિસ્તૃત વિડિયો પણ અમે બનાવ્યો છે કે મણિપુરમાં આવી ઘટનાઓ શા માટે બને છે અને કઈ રીતે હથિયારો પહોંચે છે એ પણ તમે અહીંયા ઉપર આપેલા બટન દબાવી અને વિડીયો જોઈ શકો છો હવે વાત કરીએ ગૃહ મંત્રી અમિત શાહ શું બોલ્યા અને જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે હથિયાર મુકાવી અને તેમને ફરીથી મુખ્ય પ્રવાહમાં લાવવાનું અમે કામ કરી રહ્યા છીએ અમિત શાહ શું બોલ્યા એ એજો બાદમાં ચર્ચા કરીએ કૂકી જીતને ભી હથિયારી ગ્રુપ હે સબ કે સાથ ચર્ચા કરકર પાંચ સાલ મે એક ભી કૂકી યુવા હાથ મે હથિયાર નહીં પકડેગા इस प्रकार की स्थिति की हम यहाँ पर सर्जन करेंगे मुझे पूरा भरोसा है कि सभी कुकी संगठनों के साथ हम मन से बात करेंगे और मेरे कुकी युवाओं को भी नया जीवन देश के विकास में इस पहाड़ के विकास में मणिपुर के विकास में जोड़ने का काम मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार करेगी આ હતું અમિત શાહનું સ્ટેટમેન્ટ અને અમિત શાહનું સ્ટેટમેન્ટ હાલ ફરી સોશિયલ મીડિયા પર આવ્યું છે કારણ કે આ મણિપુરની ઘટના છે અને મૈતી સમુદાય જે બહુમતીમાં છે જેના કુલ સાઠ ધારાસભ્યો જે વિધાનસભામાં બેસે છે એમાંથી ચાલીસ ધારાસભ્યો મૈતી સમુદાયમાંથી આવે છે મૈતી સમુદાય મેજો રિટી છે જ્યારે કુકી અને નાગામાં એનો રિટીમાં છે આ સમુદાય હાલ ન્યાયની માંગણી કરી રહ્યા છે કારણ કે અફરા તફરીનો માહોલ છે અને જે પ્રમાણે અહેવાલો મળે છે એ પ્રમાણે કે અહીંયા ડ્રગ કાર્ટેલ પણ એક્ટિવ થઈ ગઈ છે કારણ કે બળતામાં ઘી હોમવાથી એમના ધંધાને પણ વધારી શકાય અને જો આ ઘી ન હોમે તો એમના ધંધા પર પાબંદી લાગે નેસ્તો નાબૂદ થાય આ ડ્રગનો ધંધો આ વિડિયો જે મેં તમને વાત કરી એ તમે જોશો ત્યારે તમને સમજાશે કે સમગ્ર ઘટના શું ચાલી રહી છે પરંતુ હાલ તો મનની વાત જ્યારે પ્રધાનમંત્રી મોદી ગઈકાલે રવિવારે કરી રહ્યા હતા ત્યારે મણિપુરમાં આગ લાગી રહી હતી રેડિયોને રેડિયો તૂટી રહ્યા હતા પ્રધાનમંત્રીની મન કી બાતના કાર્યક્રમનો વિરોધ થઈ રહ્યો હતો અને આ મનની વાત જે પ્રધાનમંત્રી પોતાના મનની કરે છે એના જગ્યાએ મણિપુરની વાત કરે તેવી લોકો માગણી કરી રહ્યા હતા આશા રાખીએ કે પ્રધાનમંત્રી એકસો ચાલીસ કરોડ હિન્દુસ્તાનવાસીઓને એકસો ચાલીસ કરોડ હિન્દુસ્તાનીઓની મનની વાત સાંભળવા માટે પણ એમને માધ્યમ આપશે અને મણિપુરની જનતા માટે અને મણિપુરની જનતાનો અવાજ સાંભળવા માટે પણ પ્રધાનમંત્રી એક પ્લેટફોર્મ પૂરું પાડી અને કાર્યવાહી કરશે અને આગમાં જોકાયેલા મણિપુરને બચાવવા માટે હવે સત્તા કામે લાગશે મણિપુરની હિંસાત્મક ઘટનાઓ ભારત દેશના અભિન્ન હિસ્સામાં બની રહી છે છતાં પણ સવાલ ઉઠે છે કે સત્તા પક્ષ ક્યાં છે કેમ કોઈ પણ દખલગીરી નથી અને જે પ્રધાનમંત્રી વિદેશમાં દે અને ભારતના વખાણ કરે છે અને જો તેમના વિરુદ્ધ બોલે અને દેશદ્રોહી સાબિત કરવા માટે ભારતીય જનતા પાર્ટીનું ટ્રોલ મીડિયા એક્શનમાં આવી જાય છે હાલની મણિપુરની આગની જે સ્થિતિ છે એમાં પ્રધાનમંત્રી કેમ કંઈ બોલતા નથી ડબલ એન્જિનની સરકાર છે છતાં ભડકે બળે છે મણિપુર આ તમારે વિચારવાનું છે સ્થિતિ શા માટે છે તમારે વિચારવાનું છે કે દેશમાં કઈ પ્રકારની સ્થિતિનું રાજકારણના પાપે નિર્માણ થયું છે આપના મંતવ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ નવજી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા માટે આ ચેનલને તમે લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ